કેટલો મોટો બંગલો છે, અમારી આખી સોસાયટી કરતા પણ મોટો છે, અને નોકર ચાકર પણ કેટલા બધા છે. મારી દીદી તો ખરેખર અહીંયા મહારાણીની જેમ રહેશે. જીતુ, સૂપ સાની કોફી તૈયાર છે, આપી આવજો. સુવર્ણા આંટી આવે ત્યાં સુધી હું શુભને પૈસા આપતી આવું, એટલે મારું એક ટેન્શન ઓછું થાય. પણ આ રીતે કોઈના રૂમમાં જવાય, એમને ખરાબ લાગશે તો? ના ના, એમાં ખરાબ શું લાગે, હું તો ઉપરથી એમને પૈસા આપવા જઉં છું, એમાં ખોટું શું છે? હા, હું આપતી જાઉં. આટલા બધા રૂમ છે, હવે શુભનો રૂમ કયો હશે? આ બાજુ હશે? ના ના, અહીંયા કોઈ મને અહીંયા જોઈ જાય અને કઈ બીજું વિચારે એ પહેલા મારે પૈસા આપીને જલ્દી અહીંયાથી જતું રહેવું જોઈએ. આ રીતે કોઈ મારા રૂમમાં આવે મને જરાય પસંદ નથી. મારે કંઈ જ નથી સાંભળવું, અત્યારે જ મારા રૂમમાંથી બહાર નીકળો. આટલા દિવસ પછી પૈસા યાદ આવ્યા, જ્યારે એની બેન સાથે મારા મેરેજ ફિક્સ થઈ ગયા ત્યારે. દુનિયામાં આવા પ્રકારના પણ લોકો હોય છે. રાશિ, અરે રાશિ, ક્યારે આવી? બસ હમણાં જ. આમ ક્યાં ગઈ હતી? શુભના રૂમમાં ગઈ હતી. ઓ, શુભને કુંડળી આપવા ગઈ હોઈશ, પણ કુંડળી તો તારે મને આપવાની હતી. એને આમાં કઈ જ ખબર ના પડે. મને નથી ખબર, સોરી. સોરી શું એમાં, આ પણ તારું જ ઘર છે ને. અરે મારે હમણાં કોલેજ જવાનું છે, લેટ થઈ જશે. કોલેજ તો તું રોજ જાય છે, પણ આજે પહેલી વાર અમારા ત્યાં આવી છે ને. પણ આંટી, આવ. આવ, શરમાઈશ નહીં. બેસ બેસ. અરે ત્યાં નહીં, અહીંયા બેસ. વાંધો નહીં આંટી. રાશિ, મારી પાસે બેસ. પ્રિયંકા બેટા, બેટા પ્રિયંકા, તું તારો ફોન સાયલેન્ટ કેમ નથી કરી દેતી? આખો દિવસ તારા ફોન ની રિંગ વાગતી હોય છે તોય તું ઉપાડતી નથી. તારી જોડે ની જોડે ફોન હોય છે તો પણ કેમ નથી ઉપાડતી બેટા? મમ્મી, અનનોન નંબર છે એટલે હું નથી ઉપાડતી.
આ તો એકવાર ઉપાડી તો કઈ દેવાનું, આ તો રોજનું થયું. મમ્મી તે સવારના પોરમાં પાછું ચાલુ કરી દીધું. સવાર તો ક્યારની પૂરી થઈ ગઈ, બપોર થવા આવી અને સુરત દાદા માથી થવા આવ્યા. મમ્મી મને હજી ઊંઘ આવે છે. સુવાનું નથી, જટ ઊભી થઈને તૈયાર થવા જા, આપણે બહાર જવાનું છે. ક્યાં જવાનું છે? બેટા તારી સગાઈ છે તો આપણે ખરીદી કરવા નહીં જવું પડે, આપણે તરત કપડાં ખરીદવા જવાનું છે. તો હું ફટાફટ તૈયાર થઈ જાઉં છું, પછી આપણે મોલમાં જઈશું. પ્રિયંકા બેટા, મોલમાં નહીં આપણે રતનપોળમાં જઈએ, ત્યાં થોડા સસ્તા કપડાં મળી જાય ને. મમ્મી શુભ લોકોએ કહ્યું કે બધું અમે સંભાળી લેશું, એટલે બધું એમને પર જ નાખી દેવાનું. આપણું થોડું તો સારું લાગવું જોઈએ ને મમ્મી, અને એ લોકોના સ્ટેટસ પ્રમાણે થોડા સારા કપડાં પહેરવા પડે ને, આપણે એનું થોડું ધ્યાન રાખવું જોઈએ ને મમ્મી. પ્રિયંકા બેટા, મોલમાં તો મોંઘા કપડાં મળતા હશે ને, તોય આશરે કેટલા રૂપિયાના મળી જાય? મિનિમમ 10,000. 10,000? બેટા એટલા રૂપિયા તો નથી મારી પાસે. કોલેજ રિક્ષા લઈને જાય છે ને? હા, જતા આવતા અને વચ્ચે સમય મળે તો રિક્ષા પણ ચલાવી લેવાય ને. એટલે કેટલા વર્ષથી રિક્ષા ચલાવે છે? 3 વર્ષથી. હા, તે કહ્યું હતું ને કે તારા પપ્પા પણ રિક્ષા ચલાવતા હતા, હે ને? હા, જ્યારે હું રિક્ષાની સીટ પર બેસે ને ત્યારે મને એવું લાગે કે હું મારા પપ્પાના ખોળામાં બેઠી છું. પણ પપ્પાના ગયા પછી મામા રિક્ષા ચલાવતા હતા અને મામાનો એક્સિડન્ટ થઈ ગયો, ત્યારથી મેં સ્ટેરિંગ પકડી લીધું છે. એટલે ઘર ચલાવવાની જવાબદારી તારા પર છે એમ જ ને? ના ના, મારા મમ્મી સિલાઈ કામ કરે છે, હું તો બસ એમને હેલ્પ કરું છું. બહુ સરસ. રાશિ, હું તને જોઉં ને તો મને મારો ભૂતકાળ યાદ આવે છે. હું પણ તારી જેમ જ મહેનત કરતી. હવે તારી બેન અમારા ઘરની બહુ બનવાની છે, એટલે આ ઘરને તારું જ સમજજે. તારે કોઈ પણ જાતનો સંકોચ નહીં રાખવાનો. હા બોલ, ચા લઈશ કે કોફી? કઈ નહીં, મેં હમણાં કહ્યું ને કે સંકોચ ના કરતી. જીતુ કોફી લાવ તો. અરે નહીં નહીં, અરે સંકોચ ના રાખીશ. મને એમ કે પ્રિયંકા કેમ છે? મજામાં છે, અત્યારે તો સગાઈની તૈયારીઓમાં લાગી છે, બહુ જ ખુશ છે. ખૂબ સરસ. શુભ આમ તો કોઈ છોકરીને પસંદ કરે એમાંનો છે નહીં, પણ પ્રિયંકાને જોતાની સાથે જ પસંદ કરી લીધી. મારી દીદીનું પણ એવું જ છે, જો એમને શુભ પસંદ ના આવ્યા હોત ને તો એમણે તરત જ ના પાડી દીધી હોત. જ્યારે બધું સારું થવાનું હોય છે ને ત્યારે આપ મેળે ગોઠવાઈ જાય છે. કોફી. તારી બહેનના લગ્ન પછી તો તું એને બહુ યાદ કરીશ નહીં, થોડા દિવસ તો તને ગમશે પણ નહીં એના વગર, હે ને? હા ગમશે તો નહીં, પણ એ અહીંયા ખુશ હશે એ વાતની મને બહુ જ ખુશી છે. મારી દીદી બહુ જ સરસ છે, એના તરફથી તમને ક્યારેય કોઈ ફરિયાદ નહીં થાય, એ ક્યારેય કોઈનું ખરાબ નથી વિચારતી. અને સાસુના રૂપમાં એને તમે મળશો એ વાતની મને બહુ જ ખુશી છે. તારી બહેનને તું બહુ પ્રેમ કરે છે, પણ તારે એની ચિંતા કરવાની જરૂર નથી. શુભ અને પ્રિયંકાની કુંડળી મળી છે તો બધું જ સારું થશે. અરે હા, હું તો હમણાં કુંડળી આપવાનું ભૂલી જ જાત. હાલ થેન્ક યુ રાશિ. આંટી હવે હું નીકળું, મારે કોલેજ જવાનું લેટ થઈ જશે. નાસ્તો કરી લે. મારે મોડું થાય છે. અરે નાસ્તો કરતા બહુ વાર નહીં લાગે. સોરી આંટી, મારે જવું પડશે.